आज सूरत में सुबह से ही श्री जी की मूर्तियों का विसर्जन शुरू कर दिया गया है। विशेष रूप से शहर भर के विभिन्न क्षेत्रों में 19 कृत्रिम तालाबों में छोटी छोटी मूर्तियां विसर्जित की गई, जहां 5 फीट तक की मूर्तियों का अनावरण किया जा रहा है। हजीरा में 5 फीट से अधिक की मूर्तियों को समुद्र में विसर्जित किया जा रहा है। कानून व्यवस्था बनाए रखने के लिए सभी मार्गों पर पुलिस की व्यवस्थाएँ की गई है। सुकरता दुखहरता गणपति जी की प्रतिमाओं को 10 दिनों तक आशा से पूजा करने के बाद बाप्पा को आज विदा करने का दिन आ गया है। आस्था के साथ स्थापना के बाद आज सूरत में श्री जी को भी उतने ही उत्साह के साथ विदाई दी जा रही है। कुछ सोसाइटियों में तो मूर्तियों को अपने आंगन में ही कृत्रिम तालाब बनाकर विसर्जित कर दिया गया, जबकि कुछ मूर्तियों को कृत्रिम तालाबों में ले जाकर तापी नदी में विसर्जित कर दिया गया। पिछले कुछ वर्षों से हजीरा जेट्टी में बड़े पैमाने पर मूर्तियों का विसर्जन किया जा रहा है, जिसमें केमिकल युक्त पेंट और प्लास्टर ऑफ पेरिस के उपयोग के कारण तापी नदी में विसर्जन पर प्रतिबंध लगा दिया गया। इसलिए एक बड़े क्रेन के सहारे श्री जी की विशाल मूर्तियों को पानी में उतारा जा रहा है। सूरत के भागल चार रास्ता, कोट सफिल रोड, डक्का अवारा सहित राजमार्ग पर गणेश भक्तों का भारी हुजूम उमड़ता दिखाई दिया। बैंड बाजे के साथ वाजते गाजते ढोल नगाड़ों के साथ डीजे की ताल पर गणेश भक्तों ने गणपति बाप्पा को अंतिम विदाई दी। ब्यूरो रिपोर्ट, जागरूक भारत, 24 न्यूज, सूरत। हिंदू मिलन मंदिर ना श्री गणेश बागर चार रस्ता पर आवी गया छे। सूरत शहर गणेश उत्सव समिति आपनो हार्दिक स्वागत करे छे। हेलो 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 बागल
બાગડ ચાર રસ્તા પર વિસર્જનના દિવસે સમગ્ર સુરત શહેરની નજર હોય। બાગડ ચાર રસ્તા પર છેલ્લા 80 વર્ષથી પરંપરાગત જે ગુજરાતની સ્થાપના પહેલાથી જ સ્વતંત્રતા પ્રાપ્ત 1947 પહેલાથી જ આ શ્રી ગણેશજી સાર્વજનિક રૂપે ઉત્સવ ઉજવવાની પરંપરા છે। શહેર ભલે વિકસ્યું હોય પરંતુ જે સાર્વજનિક ગણેશ ઉત્સવનો જે માહોલ છે એ આજે તળ સુરતમાં અકબંધ। જ્યારે ભાગળ ચાર રસ્તા ઐતિહાસિક સ્થળ ગોપીપુરા હિન્દુ મિલન મંદિર 1942માં પ્રથમ સુરત મહાનગરમાં ગણેશજીની સ્થાપના એ ઐતિહાસિક મંડળ ઐતિહાસિક સંસ્થા જેને કારણે અહીંયા ખૂબ એનું મહત્વ વધે છે। શ્રી ગણેશ સર્વ ભક્તોને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે અભિયાન ચલાવેલું કે નાની મૂર્તિ બને ક્યાં સુધી રાખે અને માટીની મૂર્તિ રાખે તેવો આજે અમારા વર્ષોથી સંતો દ્વારા જે પ્રયાસ કરી રહ્યા હતા એ આજે સફળ થયો હોય એવું અમને દેખાય છે। કારણ કે ઘણી જગ્યા પર માટીની મૂર્તિનું વિસર્જન કરવા માટે આપણે એક કુંડાની અંદર યા તો ઘરમાં પણ એને વિસર્જન કરી શકાય અને એની અંદરથી આપણે ખાત પણ બનાવી અને લગાવી શકાય। આપણે પણ એવા એક સંદેશ આપી કે કોરોના મહામારી બાદ આપણે ભગવાન ગણપતિની કૃપા મેળવવા માટે આપણે સંગે સંગે આપણે આ ઉત્સવ મનાવીએ અને દરેકના જીવનમાં ગણપતિ દાદા સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી મંગલ શુભકામના। અસ્તુ, જય શ્રી ગણેશ। અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ, મારી સાથે મહામંત્રી વિમળ ભટ્ટ અને સરી હોદ્દેદાર હાજર છે। સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા રાત્રે ગઈકાલ રાત્રે 2 વાગ્યા સુધી તૈયારી કરીને સંપૂર્ણ સુરતમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ ગરિમાપૂર્ણ થાય તેની મને સંપૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી છે। સાથે પોલીસ તંત્ર પણ જોડાય છે। મારા ખ્યાલથી ગણેશ ભક્તોએ હવે ઝડપથી પોતાની વિસર્જન યાત્રા શરૂ કરવી જોઈએ, કારણ કે ગઈકાલે વરસાદ હતો અને હજુ પણ વરસાદની આગાહી છે। તો આપને તેના માટે અત્યાર સવારથી ઝડપથી ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરો, કારણ કે હાલમાં તમને દરિયામાં પણ ભરતો લાભ મળે છે। તો આ જે વિસંગતતાથી ડુમ્મસનો ઓવરો માટેની તે પણ હવે પરિપૂર્ણ થઈ છે, તો ડુમ્મસનો ઓવરો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સાથે હજીરામાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ ક્રેન જેનું ગઈકાલ નિરીક્ષણ કર્યું ઉત્તમ વ્યવસ્થા છે, પરંતુ ઝડપથી જશો તો તમારું વિસર્જન ગણેશજીનું ઝડપથી થાય। અને આપને દરેક ગણેશ ભક્તોને એક નમ્ર વિનંતી કે તમે તમારી વિસર્જન યાત્રા ફેરી તમારા મંડળના ડ્રેસ કોડમાં નીકળો, જેનાથી ખબર પડે પોલીસને પણ કે આ મંડળના સભ્યો છે, કયા ઘટિત ઘટના બને તો પોલીસ તંત્ર તમને સપોર્ટ કરી શકે। તો આવો આપણે સાથે મળીને ભગવાન ગણેશજીની ગરિમા પૂર્ણ રીતે વિસર્જન યાત્રા પૂર્ણ કરાવીએ। જય શ્રી ગણેશ. અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ, મારી સાથે મહામંત્રી વિમળ ભટ્ટ અને સરી હોદ્દેદાર હાજર છે. સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા રાત્રે ગઈકાલ રાત્રે 2 વાગ્યા સુધી તૈયારી કરીને સંપૂર્ણ સુરતમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ ગરિમાપૂર્ણ થાય તેની મને સંપૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી છે. સાથે પોલીસ તંત્ર પણ જોડાય છે. મારા ખ્યાલથી ગણેશ ભક્તોએ હવે ઝડપથી પોતાની વિસર્જન યાત્રા શરૂ કરવી જોઈએ, કારણ કે ગઈકાલે વરસાદ હતો અને હજુ પણ વરસાદની આગાહી છે. તો આપને તેના માટે અત્યાર સવારથી ઝડપથી ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરો, કારણ કે હાલમાં તમને દરિયામાં પણ ભરતો લાભ મળે છે. તો આ જે વિસંગતતાથી ડુમ્મસના ઓવરા માટેની તે પણ હવે પરિપૂર્ણ થઈ છે. તો ડુમ્મસનો ઓવરો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સાથે હજીરામાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ક્રેન જેનું ગઈકાલ નિરીક્ષણ કર્યું ઉત્તમ વ્યવસ્થા છે, પરંતુ ઝડપથી જશો તો તમારું વિસર્જન ગણેશજીનું ઝડપથી થાય
અને આપને દરેક ગણેશ ભક્તોને એક નમ્ર વિનંતી કે તમે તમારી વિસર્જન યાત્રા વેરી તમારા મંડળના ડ્રેસ કોડમાં નીકળો, જેનાથી ખબર પડે પોલીસને પણ કે આ મંડળના સભ્યો છે, કયા ઘટી ઘટના બને તો પોલીસ તંત્ર તમને સપોર્ટ કરી શકે. તો આવો આપણે સાથે મળીને ભગવાન ગણેશજીની ગરિમા પૂર્ણ રીતે વિસર્જન યાત્રા પૂર્ણ કરાવીએ. સુરત મહાનગરમાં સૌ ભાવિક ભક્તજનોએ 10 દિવસ સુધી ધુંધાધાર દેવ ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી શહેરની સુખાકારી માટે, રાજ્યની સુખાકારી માટે અને દેશની સુખાકારી માટે સૌએ ખૂબ ભક્તિભાવપૂર્વક આરાધના કરી, પ્રાર્થના કરી. અને આજે અનંત ચતુર્દશીનો દિવસ છે. આજે શ્રીજીનું વિસર્જન કરવાનો દિવસ છે. સુરત મહાનગરમાં સૌ કોઈ ભક્તજનો અને તમામ શહેરીજનોએ આ વિસર્જન સંપૂર્ણ રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બધા જ આગેવાનો, બધા જ નગરજનો આજે હાજર છે. અને પ્રાર્થના કરીએ, આમ તો ગણેશજી વિઘ્નહર્તા છે, તો વિના વિઘ્ને આ સુરતની અંદર ગણપતિ વિસર્જનનું કાર્ય સંપન્ન થાય અને ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ આપણા શહેર ઉપર, રાજ્ય ઉપર અને દેશ ઉપર સતત વરસતા રહે તેવી હું પણ પ્રાર્થના કરું છું. આજે હિન્દુ સનાતન ધર્મ વૈદિક પરંપરાના પ્રથમ આરાધ્ય દેવ એવા ગજાનંદ ગણેશજી મહારાજજીના આજે 2 વર્ષ પછી રંગે ને ચંગે ગણેશ ભક્તોએ જ્યારે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે આજે વિસર્જનનો દિવસ. પણ આપણે ગજાનંદ ગણેશજી મહારાજને વિસર્જન નથી કરી રહ્યા, વાસ્તવમાં સમાજની અંદર જે ફેલાયેલી અરાજકતા, ભ્રષ્ટાચાર, જે કંઈ પણ વિકૃતિઓ છે એને વિસર્જન કરવાનું છે. અને આ વિસર્જન પ્રસંગમાં કોઈ પણ વ્યક્તિનો લાગણી ન દુભાય અને કોઈ પણ એવો અઘટિત બનાવ ન બને. હા, વાસતા ગાજતા ભજનના ઉલ્લાસમાં રાસ કરવા કરતાં કરતાં આપ ગણેશજીના વિસર્જન કરજો. અને ખાસ કરીને જ્યારે આપણે વિસર્જન યાત્રા નીકળતા હોય ત્યારે આપ સૌને નમ્ર નિવેદન છે કે સૂર્યાસ્ત પહેલાં આપ સૌ ભાવિક ભક્તજનો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરજો. અને સુરત શહેર ગણેશ સમિતિના નિવેદન દ્વારા ઘણા એવા ગણેશ મંડળોએ પોતાના મંડપની અંદર જ ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરી રહ્યા છે. એ બહુ સારી વાત છે. અને 5 ફૂટ કરતાં મોટી 5 ફૂટની જે પીઓપીની મૂર્તિ છે એને કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરવું. અને આપને વારંવાર નિવેદન કર્યા છે, છતાં પણ આ વખતે થોડા ઘણા મૂર્તિઓ જે મોટા દેખાઈ રહ્યા છે એ આપ લોકોને નિયમ પ્રમાણે સમુદ્રમાં વિસર્જન કરવા માટે નમ્ર નિવેદન છે. સૌને ભાવિક ભક્તો, ગણેશ ભક્તોને બહુ બહુ સાધુવાદ, પ્રણામ, જય શ્રી ગણેશ.